हूँ चेतन भाई राठवा अने ग्रुप ने निवेदन करूँ छू कि ते सांस्कृतिक गरबा नु प्रदर्शन आपड़ी समक्ष मूके, गरबा विषय ने ते आपड़ी सामे साचा अर्थ में मूकशे अने अंत में कार्यक्रम पत्या पछी आपड़ा माथी कोईक ने आ गरबाना कार्यक्रम जोड़ावू होय तो मंचनी आगळ अथवा मंच ऊपर पण आवीने ते सांस्कृतिक गरबाना कार्यक्रम में जोड़ाई शके छे। अने हर आ बने अलग छे, हरी एटले कोण? नारायण। अने हर एटले शिवजी। आपणा रास अने गरबा गुजरातनी पासे आपणी पासे बे नृत्यो छे, फक्त बे नृत्यो। गुजरात पासे शास्त्रीय नृत्य नथी, गुजराती लोको शास्त्रीय नृत्य करता थया छे, पण गुजरातनुं पोतानुं नृत्य होय तो ए ફક્ત લોકનૃત્યો જ છે રાસ અને ગરબા। રાસ અને ગરબા એ હરિહરની સાથે સંકળાયેલા છે। રાસ અને ગરબા દેવી અને દેવ સાથે સંકળાયેલા છે। આ જ વર્ષે આપણને બધાને ખબર છે કે યુનેસ્કોએ આપણા રાસ ગરબાને ઇન્ટેન્જિબલ આર્ટની અંદર ગરબાને સામેલ કર્યા, અને એ તો ન્યૂઝ આખા જગ જાહેર છે અને વર્લ્ડવાઈડ એ ન્યૂઝ પ્રસારિત થયા હતા। એટલે એ આપણે ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવું છે કે આપણી એક આર્ટ છે એ વિશ્વકક્ષાએ પહોંચાઈ। શાસ્ત્રીય નૃત્યો તો છે જ, પણ લોકનૃત્ય આખા જગતમાં, યુરોપની અંદર પણ કેટલા બધા લોકનૃત્યો થાય છે, દક્ષિણ અમેરિકાના ઘણા બધા દેશો છે એ પણ નૃત્ય માટે પ્રખ્યાત છે। પણ જો ફક્ત અને ફક્ત ઈશ્વરની સાથે સંકળાયેલા લોકનૃત્યો હોય તો આ બે જ છે જગતમાં, રાસ અને ગરબા। રાસ અને ગરબાની આપણે આવી ઘણી બધી વાતો કરવાની છે અને રાસ ગરબા નિહાળવાના છે। તમને વાતો સાંભળવામાં મજા ના આવે તો મને કહેજો, તો આપણે ગરબા ચાલુ રાખશું, અને જો વાતો સાંભળવામાં મજા આવે તો કહેજો, મારી પાસે ઘણી બધી વાતો પણ છે રાસ ગરબાની, જે કદાચ એવું બને કે તમારામાંથી ઘણાને ખબર હોય, ઘણાને ખબર ન પણ હોય, કેમ કે વોટ્સએપમાં અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને હવે તો થ્રેડ્સમાં પણ એટલું બધું મટીરિયલ આવતું હોય છે, એમાંથી લગભગ 90-95% ખોટું હોય છે, અને 90-95% ખોટું હોય છે એની આપણને ખબર હોય છે તોય આપણે પાછા એને માનતા તો હોઈએ જ છીએ। એટલે આવી ઘણી બધી વાતો કરવાની છે આપણે, પણ રાસ અને ગરબા એમાં આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત માતાજીને યાદ કરીને કરીએ। સૌરાષ્ટ્રનું એક પ્રખ્યાત લોકનૃત્ય, અહીંયા કેટલી બધી બહેનો બેઠી છે અને સ્ટુડન્ટ્સમાં બોયઝ ઓછા છે, બોયઝ વધારે છે, ગર્લ્સ નથી, પણ લેડીઝની અંદર મોટા વધારે છે, એટલે એમને ખબર હશે કે આપણે સૌરાષ્ટ્રમાં રાંદલના લોટા તેડવાની પરંપરા છે। રાંદલના લોટા તેડવાની પરંપરા છે એ શું છે? તો આપણા ઘરની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર કોઈ એક સરસ પ્રસંગ આવતો હોય, લગ્ન પ્રસંગ હોય કે સગાઈ હોય કે શ્રીમંત વિધિ હોય કે કાંઈ પણ હોય, નામકરણ હોય કે બાળકોનો જન્મ હોય કે કાંઈ પણ, તો આપણે એ પ્રસંગની પહેલાં અથવા તો એ પ્રસંગ પતી જાય પછી ઘરમાં રાંદલના લોટા તેડીએ છીએ। રાંદલના લોટા તેડવા એટલે શું? તો એક બાજોઠ આપણે લઈએ, બાજોઠમાં લાકડાના પેલા વાંસની પટ્ટીઓ હોય એનાથી આમ વીંટી અને એના ઉપર ચુંદડી અથવા તો સાડી લાલ કલરની અથવા તો ઘરચોડું એ વીંટી અને એની અંદર આપણે રાંદલમાં ને એમાં બેસાડીએ અને પછી એનું પૂજન કરીએ। આ રાંદલના લોટા તેડવાનું તાત્પર્ય શું હોય છે? કે જો આપણા ઘરમાં કોઈ પ્રસંગ આવતો હોય એની પહેલાં આપણે રાંદલમાંના લોટા તેડીએ તો આપણે એ એક રીતે એવું હોય છે કે હે માં, અમારા ઘરની અંદર, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં આ જે સારો પ્રસંગ આવે છે એ સુખરૂપ ઉકલી જાય। આપણે પાછા અહીંયા એવું હોય છે કે પ્રસંગો સુખરૂપ ઉકલે પણ નહીં, બે ચાર જણા આવી ગયા હોય એવા, એટલે આપણે માતાજીને પ્રાર્થના કરવી પડે કે સુખરૂપ ઉકલી જાય, અથવા તો આપણે કોઈ પ્રસંગ ઘરમાં હોય એ પતી જાય એના પછી આપણે રાંદલના લોટા તેડીએ, તો એ એક પ્રકારે માતાજીને થેન્ક્સ ગિવિંગ છે કે હે માં, અમારો આ પ્રસંગ સુખરૂપ ઉકલી ગયો, એના માટે અમે તમને તમારો આભાર માનીએ છીએ। હવે એ જે મંદિર બનાવીએ છીએ ને આપણે એને માંડવી કહેવાય છે, માંડવડી કહેવાય છે। સમય જતાં આ માંડવડી માથા ઉપર રાખી અને બહેનો નૃત્ય કરતી થઈ, જે માંડવડી નામે પ્રખ્યાત થયું। આજે અમારી
ગોંડલની બહેનો સરસ મજાનું એક માંડવડી નૃત્ય આપ સૌ સમક્ષ લઈને આવી રહી છે. હું આશા રાખું છું કે આપ સૌને અમારો આ કાર્યક્રમ ગમશે, કેમ કે અમારા ભાતીગળ ગરબાનો કાર્યક્રમ છે. આ ગરબા અને આ રાસ છે હવે લુપ્ત થતા જાય છે, પણ હવે અમારો આ કલાને આ પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ છે. અમારા ગીતો બધા બહુ જ સરસ છે ને, જે તમને પણ આવડતા હશે બધાને, સાથે સાથે તમે ગાઓ અને સાથે સાથે તાળીઓ પણ પાડો તો અમને વધારે મજા આવશે. કેમ કે ગરબો છે, ગરબાની અંદર તાળી અને ચપટી આ બે જ વસ્તુ છે. ગરબામાં ગરબો માથે લઈને રમવાની પરંપરા છે, એટલે આપણે એનાથી શરૂ કરીએ છીએ. ગરબામાં માથે ઓઢવાની પરંપરા હોય એટલે આપણે એ શરૂ કરીએ છીએ. બહેનો ભૂલતી જાય છે, હવે વાળ પણ ખુલ્લા રાખે છે. ગરબો રમો, માથે ઓઢીને જ રમવાનું, વાળ ખુલ્લા નહીં રાખવાના. અમારી બહેનો રજૂ કરે છે સરસ મજાનો માંડવડી. મ્યુઝિક મ્યુઝિક વોલ્યુમ પહેલા આપી દેજો. ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ઘમર ઘૂમ તારે, કે ગરબો ચાચર રમવાહાલો કે ઘમર ઘૂમ તારે. ચરણ રમવા
માથા ઉપર ગરબો લઈને રમવાનું પ્રાચીન કાળમાં આપણી બહેનો માથા પર લઈને એમ જ એને બેલેન્સિંગની પ્રેક્ટિસ ન કરવી પડતી, કેમકે આપણને ખબર છે કે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં દુષ્કાળ કેવા પડતા, અને એમ થાય પહેલાંના જમાનામાં પાણી ભરવા માટે બહેનોને બહુ જ દૂર દૂર જવું પડતું હતું, એટલે ગરબો તો બહેનો એમ જ ઉપાડી લેતી, કેમકે એમને પ્રેક્ટિસ હોય. અને આ બધી બહેનોએ પણ આજે માંડવી માથા પર એક એક માંડવી 8-8 કિલોની હતી, જે કંઈ પણ બાંધ્યા વગર એમ જ એ અમારી સૌરાષ્ટ્રની આપણી સૌરાષ્ટ્રની બહેનોને શીખડાવવું ન પડે, એને બાય બોન એને આવડતું હોય. તો માતાજીને યાદ કરીને આપણે સરસ આ કાર્યક્રમની શરૂઆત કરી. પહેલાં મેં કહ્યું એમ આપણા ગુજરાત પાસે બે નૃત્યો છે, રાસ અને ગરબા. ગરબો, હવે આપણે રાસ તરફ જઈએ. રાસ અને ગરબાની મૂળ વ્યાખ્યા છે ને એ હવે લોકો ભૂલતા જાય છે. અમે ઘણી બધી જગ્યાએ જજમાં જઈએ ને એટલે બહુ બધી મિસ્ટેક્સ બધા કરતા હોય. મારે ઓડિયન્સમાં પૂછવું છે આજે કે બહુ જ સિમ્પલ શબ્દોમાં, બહુ જ સામાન્ય રીતે, એકદમ સહેલા શબ્દોમાં જો રાસ અને ગરબાની વ્યાખ્યા આપવી હોય તો એ શું હોય? કોઈ બહુ ડીપમાં નથી જવાનું, બહુ ઊંડાણપૂર્વક નથી જવાનું. ગરબો બહુ ગર્ભિત છે અને ગરબો ગૌરવશાળી છે, આવું નહીં. નાના છોકરાઓને તમારે શીખડાવવું હોય કે રાસ કોને કહેવાય ને ગરબો કોને કહેવાય, કેમકે હરીફાઈમાં બધા ભાગ લેવા હોતા, એમાં મોટાભાગના ઓને ખબર નથી હોતી કે રાસ કોને કહેવાય. અને હવે ભૂલાતું જાય, બધા પાર્ટીપ્લોટ ગરબા આવી ગયા ને. પાર્ટીપ્લોટ ગરબા પણ સારા છે, એમાં આપણે ના નથી. એ સુકામ સારા છે એનું કારણ પણ આપીશ, પણ રાસ અને ગરબા કોઈ કહી શકશે ઓડિયન્સમાંથી? શીતલબેન તો કહી જ શકે, હમણાં દશાવતાર રજૂ કરીને ગયા એટલે. શીતલબેન તમે જ કહી દો. બસ બસ બસ, બેઠા બેઠા તમે થાય કાઢશો. બહુ જ બહુ જ સિમ્પલ શબ્દોમાં. ના, મને એવું હતું કે તમે હાથ ઊંચો કર્યો બોલવા માટે, એટલે મેં કે રાસ કોને કહેવાય અને ગરબો કોને કહેવાય. બહુ સહેલા શબ્દોમાં કોઈકને સમજાવવું હોય તો આપણે શું કહી શકીએ? ખૂબ સામાન્ય, ગરબો એટલે જે આગળ દીકરીઓ એ માથે લઈને જે રમ્યા એ ગરબો, અને રાસ એટલે જે મિશ્ર રાધા અને કૃષ્ણ રમતા હતા એને રાસ તરીકે, મિશ્ર રાસ તરીકે આપણે ઓળખી શકીએ, જ્યાં સુધી મારું જ્ઞાન છે. હવે આગળ આપ કહો. બસ, બહુ સિમ્પલ શબ્દોમાં આ જવાબ આ જ છે, પણ હું થોડા શબ્દો પણ સહેલા કરી નાખું છું કે જે માતાજીની ભક્તિ માટે થાય એ ગરબો, અને કૃષ્ણની ભક્તિ માટે થાય એ રાસ. બસ, નાના છોકરાઓને આ શીખડાવવાની જરૂર છે, બાળકોને શીખડાવવાની જરૂર છે. આપણે અત્યારે હજી હમણાં નવરાત્રિ જ ગઈ છે, નવરાત્રિમાં બધા રમવા જાય છે બરાબર, 2-2-5-5 હજારના પાસ લ�ને, અને નવરાત્રિ પૂરી થાય તો 15-20-25 હજારનું આંધણ કરી નાખ્યું હોય. એ આપણે રાસ રમીએ છીએ કે ગરબા રમીએ છીએ નવરાત્રિમાં? બધા એમ કે ગરબે રમવા જવું છે. હા, નવરાત્રિમાં રાસ રમતા હોય છે કે ગરબે? એટલે આમ તમે જુઓ તો બેમાંથી એકેય છે નહીં, પણ તેમ છતાંય જો નવરાત્રિના નૃત્ય વિશે તમે કહો તો એમ કહેવાય કે રાસે રમે છે, ગરબા રમતા નથી. ગરબો તો બહેનો જ રમે ખાલી, ગરબો ખાલી બહેનો રમે, અને રાસ પહેલાં ખાલી ભાઈઓ રમતા, પછી ધીમે ધીમે બહેનો પણ રમતી થઈ, અને પછી મિશ્ર રાસ આવ્યા એટલે ભાઈઓ એટલે છોકરો છોકરી સાથે રમે. એટલે નવરાત્રિમાં જે રમવા જાઓ છો એમાં તમે કોઈ પણ જો બોલતા હોય કે ચાલો ગરબે રમવા જાઓ છો તો નહીં બોલતા, એ ખોટું છે. નવરાત્રિમાં તમે રાસ રમો છો એ કૃષ્ણની પરંપરા છે. તો ગરબો યાદ, ગરબાનું મંચન થયા બાદ હવે આપણે રાસ તરફ આગળ વધીએ. એક સરસ મજાનો મિશ્ર રાસ લઈને અમારી ગોંડલની ટીમ આવી રહી છે. શરૂ કરીએ મિશ્ર રાસ. હે
રાસ રમે ગોપી મન ભાવન રાસ રમંતી મુખમલ કંતી દામિની સી ધમક દમે દામિની સી ધમક દમે દામિની સી ધમક દમે હે સમરુ શ્રી ગોપે અંગે દર વે આંખે અંજમે પીતાંબર વેશ ધારી રમે કૃષ્ણ કન્હૈયો બજે ઝાંઝી અને પખવાજ કાસા તાસા બંસી નાના દે છેલ છેલૈયો काला तारा और छबीला तारा और रंगीला तारा रंग फेरू जुए तारी बाट रंग लो हे रंग लो जाम्यो कालिंदरी ने घाट छोगाड़ा तारा और छबीला तारा और रंगीला तारा रंग फेरू जुए तारी बाट रंग लो हे हे हाल 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 रात मने माथे पर तेरे पर भारा छोगाड़ा तारा और छबीला तारा और रंगीला तारा रंग भेरू जुए तारी बाट रंग लो हे रंग लो जाम्यो कालिंदरी ने घाट छोगाड़ा तारा और छबीला तारा और रंगीला तारा रंग भेरू जुए तारी बाट रंग लो તારા રંગ ભેરું જુએ તારી બાટ રંગ લો હે રંગ લો જામ્યો કાળિંદરી ને ઘાટ છોગાળા તારા ઓર છબીલા તારા ઓર રંગીલા તારા રંગ ભેરું જુએ તારી બાટ રંગ લો મન મારું ધડકે છે તારા પાલવનો છેડલો મેં છોકાળા ઓછે કે મન મારું ધડકે છે હું તો મોરલો ને મોરલો ને મોરલો ને એ હું તો મોરલો ને તું તો મારી છે છોકાળા ઓછે કે મન મારું ધડકે છે એ તારા પાલવનો છેડલો મેં છોકાળા ઓછે કે મન મારું ધડકે છે હું તો મોરલો ને તું તો મારી છે છોકાળા ઓછે કે મન મારું ધડકે છે આપણા પ્રાચીન રાસ હતા અને ગરબા હતા એનું
સ્વરૂપ બહુ સિમ્પલ હતું, હવે આપણે બધાએ બહુ એને અઘરું કરી નાખ્યું છે. ગુજરાતની અંદર રાસ અને ગરબા આ બે તો એના પ્રમુખ લોકનૃત્યો છે જે વિશ્વ પ્રસિદ્ધ છે, સાથે સાથે ગુજરાત પાસે અમુક લોકનૃત્યો પણ છે. એટલે હવે ત્રીજી કૃતિ જે અમારી આવે છે એ એક લોકનૃત્યની છે જે ત્રણ તાળી ઉપર આધારિત છે. રાસ એ કૃષ્ણ માટે અને ગરબો એ માતાજી માટે. હમણાં થોડા ટાઈમ પહેલાં જ અમારે ગોંડલની અંદર મોરારી બાપુની પરમ પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ બેઠી હતી. મોરારી બાપુએ આ કહ્યું હતું કે લોકનૃત્યોની અંદર કૃષ્ણ હોય તો રામ પણ કેમ હોય, કેમ કે નૃત્યની પરંપરા તો કૃષ્ણની હતી. આની અંદર ગરબો ગોળ શું કામ છે એનું પણ એક જવાબ આની અંદર છે. આપણો ગરબો જે હોય એ પ્રાચીન ગરબાને આપણે ગોળાકાર સ્વરૂપે જ રજૂ કરવાનો હોય, પછી અર્વાચીનમાં તો આપણે પછી કાંઈ પણ કરી શકીએ છીએ, પણ પ્રાચીન ગરબો ગોળ શું કામે. તો પરમ પૂજ્ય મોરારી બાપુએ હમણાં થોડા ટાઈમ પહેલાં કથામાં જ એનાઉન્સ કર્યું હતું કે મોરારી બાપુ કે રામાયણ છે, રામાયણ એ સતકોઠી રામાયણ છે, એટલે હજારો રામાયણ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં. દરેક યુગે યુગે આપણને ખ્યાલ છે કે આપણા ભારતીય પરંપરા મુજબ, આપણા પુરાણો મુજબ, આપણા શાસ્ત્રો મુજબ કે એક યુગ ખતમ થાય છે અને પછી નવો યુગ શરૂ થાય છે. એવી રીતે એક વખત આખા બ્રહ્માંડનું સર્જન થાય છે અને પછી આખા બ્રહ્માંડનું ફરીથી વિસર્જન થાય છે. અને આ બ્રહ્માંડનું સર્જન, વિસર્જન અને પાલન એના માટેના આપણા ત્રણેય પ્રમુખ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી બ્રહ્માંડનું સર્જન કરે, પછી બ્રહ્માંડનું પાલન પોષણ વિષ્ણુ કરે, અને પછી જ્યારે એને એનો નાશ કરવાનો હોય ત્યારે શિવજી તાંડવ કરે. આ તાંડવ એ આપણા ફક્ત આપણા જ નહીં, સમગ્ર વિશ્વના જેટલા પણ લોકનૃત્યો, વેસ્ટર્ન ડાન્સીસ, શાસ્ત્રીય નૃત્યો, કોઈ પણ નૃત્યો, બધાનું પ્રમુખ તાંડવ. તો આવી રીતે બ્રહ્માંડ છે એ એક બ્રહ્માંડનું સર્જન થાય છે, પછી એનું વિસર્જન થાય છે, વળી પાછું બ્રહ્માંડનું સર્જન થાય છે, વિસર્જન થાય છે. આ ચક્ર ચાલ્યા કરે છે. એવી રીતે આપણા શાસ્ત્રોમાં એમ પણ કહેવાનું છે કે મનુષ્ય જે છે એના પણ 84 લાખ જન્મો છે. કોઈ પણ એક યોનિમાં જન્મ લે છે અને પછી એનું મૃત્યુ થાય છે, વળી પાછો એનો જન્મ થાય છે, વળી મૃત્યુ થાય છે. આત્મા અમર છે. 84 લાખ જન્મ પછી છેલ્લે આત્મા મોક્ષ પામે છે. આ બીજી સાયકલ છે. તો આ બ્રહ્માંડની સર્જન અને વિસર્જનની સાયકલ અને આ મનુષ્યના અથવા તો કોઈ પણ સૂક્ષ્મ જીવોના જન્મ અને મરણની સાયકલ, આ બંને ચક્રોને જે રિપ્રેઝન્ટ કરે છે એ ગરબો છે. અને એટલા માટે આપણો ગરબો ગોળ છે. પ્રાચીન ગરબામાં એને ગોળનું, ગોળાકારનું સ્વરૂપ તોડી શકાતું નથી. તો આવી રીતે જેટલા પણ બ્રહ્માંડ થયા એક પછી એક, એ દરેક બ્રહ્માંડની અંદર એક એક રામાયણ પણ ભજવાઈ, એક એક મહાભારત પણ ભજવાઈ, આ બધું રિપીટ થાય છે. તો એમાં મોરારી બાપુ એમ કહ્યું કે મેં અત્યાર સુધી ટોટલ 85 રામાયણનો એણે પઠન કર્યું છે, એણે અભ્યાસ કર્યો છે 85. એમાંથી એક રામાયણમાં કે જે કાકભૂષણી રામાયણ છે એની અંદર ભગવાન શ્રી રામને પણ રાસલીલા કરતા દેખાડવામાં આવેલા છે. તો એટલા માટે કૃષ્ણ તો રાસની અંદર છે જ, આપણા રાસ રામ પણ રાસની અંદર છે. અને એ રામને લગતું જ એક સરસ મજાનું ગીત, થોડા ટાઈમ પહેલાં એક ફિલ્મની અંદર એક ગીત આવ્યું, આપણું આ લોકગીત છે ફિલ્મોની અંદર મૂકવામાં આવ્યું, એટલા માટે વિશ્વ પ્રસિદ્ધ થયું. ગુજરાતીઓને તો એ પહેલેથી મુખપાઠ હતું. એ ગીત ઉપર અમારા ભાઈઓ અને બહેનો એક સરસ મજાનું લોકનૃત્ય જે ત્રણ તાળી ઉપર આધારિત છે રજૂ કરે છે. નિહાળો, એન્જોય.
રે વાટ હે દાતણ નહીં કરું રે માર્ગર સીતા જુએ વાટ સીતા જે એકલા રે જુએ રામ લખમણ ની વાટ સીતા રે એકલા રે જુએ રામ લખમણ ની વાટ
બસ આ તાળીઓનો અવાજ છે ને એ જ અમારા માટે રાસ અને ગરબાનો અવાજ છે, અમારા કાનનું આ જ ખોરાક છે. વંશમોર કરવા કરતાં આપણે બીજા રાસ અને ગરબા જોઈએ એટલે તમને વધુ મળશે. હજી નવરાત્રી ગઈ અને એની પહેલાં ભાદરવો મહિનો ગયો, આસો મહિનાની પહેલાં ભાદરવો મહિનો. આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ મેળાની સંસ્કૃતિ છે. તમે ભારતના કોઈપણ રાજ્યોની અંદર જાઓ, પ્રાચીન કાળની અંદર લોકો પાસે ઇન્ટરનેટ નહોતું, ટીવી નહોતું, કમ્પ્યુટર, લેપટોપ્સ, મોબાઈલ કાંઈ નહોતું, બીજા ફરવાના સાધનો, એટલું ટ્રાવેલિંગ પણ નહોતું. લોકો માટે એન્જોયમેન્ટ માટે શું હતું? ફક્ત મેળા હતા કે જે દર વર્ષે એની સાયકલ મુજબ થતા, અને મેળા એ જ લોકોનું સૌથી મોટું એન્ટરટેઇનમેન્ટ અને એન્જોયમેન્ટ હતું. એટલે જ આપણી ભારતની સંસ્કૃતિ એ મેળાની સંસ્કૃતિ છે, અને મેળાની સંસ્કૃતિ એટલે કૃષ્ણની પરંપરા, કેમ કે મેળાની અંદર જે થાય એ બધા રાસ હોય. ભારતની અંદર આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચોટીલા દેવસ્થાનની બાજુમાં એક થાન કરીને ગામ છે નાનું, અને એની બાજુમાં એક નાનકડો એરિયા છે, એનું નામ છે તરણેતર. તરણેતરનો મેળો, શબ્દ એક આવે એટલે બધાને યાદ આવી જાય કે તરણે. આપણા ગુજરાતમાં જ કેટલા મેળા છે, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, અંબાજીનો મેળો, બહુચરાજીનો મેળો, માધવપુર ઘેડનો મેળો, શામળાજીનો મેળો, એવી જ રીતે તરણેતરનો મેળો જે છત્રીઓ માટે પ્રખ્યાત છે, અને હવે તો તરણેતરનો મેળો એ ટુરિઝમનું બહુ મોટું સ્પોટ બની ગયું છે. આ જગ્યા માટે એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં એ જગ્યાએ સાત નદીઓનો સંગમ હતો, અને એ સાત નદીઓ હવે તો નથી, હવે તો લુપ્ત થઈ ગઈ છે, પણ એ સાત નદીઓનો સંગમ જ્યાં હતો એના કિનારે ત્રિનેત્રેશ્વર મહાદેવનું, ભગવાન શિવનું મંદિર હતું, એ મંદિર અત્યારે છે, અને મંદિરની બાજુમાં જ આ મેળો થાય છે. એવું પણ એક વાયકા છે કે અર્જુને જે નીચે ત્રાસની અંદર પાણી રાખેલું હતું અને ઉપર માછલી ફરતી હતી, એ નીચે ત્રાસમાં જોઈને માછલીની આંખ વિંધવાની હતી, અને પછી જે એ માછલીની આંખ વિંધી દે એમની સાથે દ્રૌપદીનો સ્વયંવર થાય, એ આખી ઘટના તરણેતરના મેળામાં એ જગ્યાએ થયેલી છે. આ બે વાયકા આ જગ્યા માટે પ્રખ્યાત છે, અને એની યાદમાં જ એ તરણેતરનો મેળો થાય છે દર વર્ષે, ભાદરવા મહિનાની અંદર હોય છે. તરણેતરના મેળામાં ત્રણ દિવસ ચાલે છે મેળો. આજુબાજુના ગામના, આજુબાજુના પ્રદેશના કોળી, રબારી, ભરવાડ આવી અનેક જ્ઞાતિઓના લોકો ત્યાં આવે, અને એ લોકો ત્રણ દિવસ ત્યાં જ રહે. અને ત્યાં એક સરસ મજાની બીજી પરંપરા પણ છે, યુવાન છોકરાઓ અને છોકરીઓ એક નૃત્ય કરે, એ નૃત્ય એ એક રાસનો પ્રકાર છે, અને એ નૃત્ય કરતાં કરતાં એ છોકરો અને છોકરી પોતપોતાના લાઈફ પાર્ટનરને સિલેક્ટ કરે, એટલે ત્યાં જ એ લોકો એકબીજાને જોઈ લે, ગમે તો પછી એનું વેવિશાળ ત્યાંથી જ થાય, અને એ જે નૃત્ય કરતાં કરતાં આ સંબંધ થાય છે. એ રાસ એટલે બધાએ સાંભળ્યો હશે હુડા રાસ. હવે પછી અમે લોકો રજૂ કરીએ છીએ હુડા રાસ. રાસના ઘણા બધા પ્રકારો છે, હુડા રાસ, તાલી રાસ, દાંડિયા રાસ. રાસ છે ને એ કૃષ્ણે શરૂ કરેલી પરંપરા છે. કૃષ્ણના અનેક સ્વરૂપો આપણે જોયા છે, અને કૃષ્ણ દરેક એના દરેક સ્વરૂપની અંદર હિટ હતા. એ પિતા તરીકે પણ હિટ હતા, એ પુત્ર તરીકે પણ, મિત્ર તરીકે પણ, ભાઈ તરીકે પણ, પ્રેમી તરીકે પણ, દાદા તરીકે પણ, રાજા તરીકે પણ, લીડર તરીકે પણ, બધી જ રીતે કૃષ્ણ છે. એટલા માટે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાના. અને એ કૃષ્ણનો જો રાસ એણે જો સર્જન કર્યું હોય તો પછી એનો રાસ પણ એના જેટલો જ વૈવિધ્યસભર હોય ને, એટલા માટે રાસના અનેક પ્રકારો છે. એમાંનો એક પ્રકાર એટલે હુડા રાસ. રજૂ કરીએ છીએ તરણેતરના મેળામાં થતો હુડા રાસ.
सामरिया जी रे मोहन तारू चुम खड़ू रे लूटे जीने ली के मोहन तारू चुम खड़ू रे हे मथुरा ने मार के सामरिया जी रे
મોહન તારું ચુમ ખડું રે જુબીડેલા પન મોહન તારું ચુમ ખડું રે સરસ રિસ્પોન્સ આવે છે, અમને મજા આવે છે, મને મજા આવે છે. હવે પછીની કૃતિ જે રજૂ થવાની છે એ એક રાસ છે. રાસ સુંદર છે પણ એની પાછળ કોઈ વધારે હિસ્ટ્રી નથી, એટલે એના માટે કંઈ કહેવાનું નથી. પણ એના માટે કંઈ કહેવાનું નથી એટલે મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે કે આપણે જે રમીએ છીએ તે ગરબો છે, આપણે જે ગાઈએ છીએ તે પણ ગરબો છે, અને આપણે નવરાત્રી ઉપર ઘરમાં જે પ્રગટાવીએ છીએ, જેની અંદર જેનું સ્થાપન કરીએ છીએ, જે માટીનો, એ પણ ગરબો છે. તો આ ગાવાનો ગરબો એ લખાયો પહેલી વાર ક્યારે અને કોણે લખ્યો? માટીનો જે આપણે ગરબો કરીએ છીએ એ ગરબો કેવી રીતે શોધાયો, શા માટે આપણે એનું સ્થાપન કરીએ છીએ, અને આપણે જે ગરબા રમીએ છીએ એ ગરબો મૂળ ક્યાંનો છે? કોઈ જવાબ આપી શકશે? એ બધા તૈયારી કરે છે અને રાસ થોડો એનર્જેટિક છે એટલે મારે થોડી વાતો કરવી પડે છે. એટલે આપણે એક એક વસ્તુ કરીએ કે આપણે નવરાત્રિમાં આપણો જે ગરબો છે, ગરબો એ ક્યાં, અચ્છા રાસ અને ગરબા આ બંને ક્યાંના છે? આપણા ગુજરાતના, એનું ઓરિજિન? જી ચલો એક જવાબ સાચો, રાસ ગોકુળ વૃંદાવન મથુરાથી, કેમ કે કૃષ્ણ એમની એના ચાઇલ્ડહુડમાં રાસલીલા એટલે એની પરંપરા શરૂ કરી, અને પછી કૃષ્ણ એની પાછલી જિંદગીમાં જ્યારે ગુજરાતમાં આવીને વસ્યા અને પછી એણે સોનાની દ્વારકા આખી અહીંયા વિકસાવી, અને પછી એ કૃષ્ણની રાસની પરંપરા છે એ ગુજરાતમાં શરૂ થઈ. તો ગરબો, ગરબો ગુજરાતનો. આપણે ગુજરાતમાં એક ટેવ છે, કહેવત છે, ખબર છે, મારું મારા બાપનું ને તારું મારું સહિયારું. રાસ તો બહારથી આવ્યો, હવે આપણે આપણો કરી લીધો. અત્યારે જે આસામ છે, અત્યારે જે આસામ કે સેવન સિસ્ટર્સમાં ઈસ્ટમાં, ત્યાં એક શોણિતપુર કરીને રાજ્ય હતું અને એનો એક રાજા હતો, એનું નામ હતું, નામ શોણિતપુર નામનો, બાણાસુર. જવાબ આપો, જવાબ આપવાના છે. બાણાસુરની દીકરી હતી, એનું નામ હતું ઉષા, જેને જેના ઉપરથી એક વ્રત કરે છે બહેનો, ઉષાના નામ ઉપરથી, મુળાકાત નહીં, ઉષાના નામ ઉપરથી, એ નામ જ છે ઉષાનું, અપભ્રંશ થયેલું નામ છે. ઓખા, ઓખા હરણની કથા પણ આપણે આવે છે. બાણાસુરની દીકરી ઉષા, એણે પાર્વતીજી પાસે, મા પાર્વતી પાસે લાસ્ય નૃત્ય શીખેલું. મેં કીધું કે જગતના તમામ નૃત્યો છે એનું મૂળ ક્યાં પહોંચે છે? શિવ અને પાર્વતી. શિવજી ત્યારે ભયંકર ક્રોધિત થઈને વિસર્જન કરવા માટે તાંડવ કરતા, એટલે પછી એને શાંત પાડવા માટે મા પાર્વતી લાસ્ય નૃત્ય કરતા અને ભગવાન શિવ શાંત થતા. એ લાસ્ય નૃત્ય બાણાસુરની દીકરી ઉષાએ મા પાર્વતી પાસે શીખેલું હતું. એ ઉષા કે જેને આપણે ઓખા તરીકે ઓળખીએ છીએ, ઓખા હરણની કથા પણ છે, એ ઉષાના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયેલા, અને એ અનિરુદ્ધ સાથે લગ્ન થયા પછી ઉષા ગુજરાત આવી અને ગુજરાતી બહેનોને એણે એ મા પાર્વતી પાસે શીખેલું લોક નૃત્ય ગુજરાતી બહેનોને શીખડાવ્યું અને એમાંથી જે નૃત્ય ઉદ્ભવ્યું એ ગરબો. એટલે એ પણ બહારનું. રાસ અને ગરબાનો એક ત્રીજો પ્રકાર આપણે બનાવી નાખ્યો છે. કયો?
હમણાં જ ગયા પાર્ટી પ્લોટ ગરબા, ડિસ્કો દાંડિયા. ડિસ્કો દાંડિયા ક્યાં ના? એ મુંબઈના, એ મહારાષ્ટ્રના. એટલે ગુજરાતનું કંઈ છે નહીં, બધું બહારથી આવેલું છે. પણ હવે હવે તો મારું જ છે. આખા જગતમાં કોઈને પણ પૂછો કે ગુજરાત રાસ ગરબા ક્યાં ના, તો કે ગુજરાતના. રમે કોણ? તો કે ગુજરાતીઓ. હા, વર્લ્ડ્સ લોંગેસ્ટ મ્યુઝિક એન્ડ ડાન્સ ફેસ્ટિવલ. સાઉથ અમેરિકાના ઘણા બધા દેશો ઉત્સવો માટે બહુ પ્રખ્યાત છે, બ્રાઝિલ ને મેક્સિકો ને આ બધા. યુરોપમાં તો ઘણા બધા દેશોની અંદર ફોક ડાન્સનું આખું કલ્ચર જ છે, પણ આપણા જેવડો ફેસ્ટિવલ કોઈ પાસે નથી. 9-9 દિવસ, 9-9 રાત્રિ. અચ્છા, સાંભળવું છે કે આપણે રાસ જોવા છે, કે બોલું કે ન બોલું? બોલી જાઓ. ચલો, ઓકે. એક જવાબ આવી ગયો આપણો કે રાસ અને ગરબા ક્યાંના, પાર્ટી પ્લોટ ગરબા પણ બહારના, એ પણ આવી ગયું. પ્રગટાવવાનો આપણે જે ગરબો છે, માટીના પેલા વાસણમાં આપણે કરીએ છીએ, એનો ઉદ્ભવ કેવી રીતે થયો? અચ્છા, નવરાત્રિ શરૂ કેવી રીતે થઈ એ તો ખબર છે નહીં? આ બધા થેનોસ ને પછી આ કેપ્ટન અમેરિકા ને પછી આ બધા જે કેરેક્ટર્સ છે ને બધા, એવા કેરેક્ટર્સ ભારત પાસે તો બહુ પહેલેથી હતા. હનુમાન ને ભીમ ને આપણી પાસે, જે લોકોની પાસે ખૂબ જ બળ હતું, ખૂબ જ તાકાત હતી. આવું એક કેરેક્ટર હતું, એનું નામ હતું રાજા રંભ. રંભ નામનો એક રાજા હતો, એને એક ભેંસની સાથે પ્રેમ થઈ ગયો, બફેલો. એન્ડ હી મેરિડ ટુ બફેલો. એણે ભેંસની સાથે પ્રેમ થયો, એની સાથે લગ્ન કર્યા. અને પછી એ ભેંસની સાથે લગ્ન કરતા એમને એક જે બાળક આવ્યું, ભેંસનું સંસ્કૃતમાં નામ છે મહિષ. એટલે એમનો દીકરો જે થયો એ મહિષાસુર. શિવજીનો પરમ ભક્ત હતો, ખૂબ તપ કરેલું, એટલે શિવજી ભોળા વરદાન આપી દીધા કે ખૂબ શક્તિશાળી થા, જા. પછી એને થોડું અભિમાન આવ્યું. 100 વર્ષ સુધી બધા દેવતાઓને હરાવી દીધા અને 100 વર્ષ સુધી ત્રણેય લોકમાં રાજ્ય કર્યું. અંતે દેવતાઓ કંટાળ્યા અને બધા દેવતાઓ પછી કંટાળે એટલે જાય કોની પાસે? બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે, કે આનો કંઈક ઉકેલ કરો. અને પછી બધા દેવોએ સાથે મળીને નક્કી કર્યું કે આનું કંઈક કરવું પડશે. એ વખતે બધા દેવોના મુખમાંથી નાની નાની એક જ્યોત પ્રગટ થઈ. આ બધી જ્યોત ભેગી થઈ એટલે અગ્નિ, એક સરસ મજાનો અગ્નિ, મોટી જ્યોત પ્રગટ થઈ. અને એ જ્યોતની અંદરથી એક સુંદર દેવીની આકૃતિની રચના થઈ. અને એ દેવી એટલે માં જગદંબા, માં અંબા, દુર્ગા, માં પરાંબા, જે તમે કહો એની. અને એને કહ્યું કે આની સામે તમે દેવી યુદ્ધ કરો. માં બધા દેવતાઓએ ભેગા મળી, જેને દેવતા બધા હરાવી નહોતા શકતા, એને હરાવવા માટે બધા દેવતાઓએ એક સ્ત્રીનું સર્જન કર્યું. એટલા માટે ભારતની અંદર સ્ત્રીઓની પૂજા થાય છે, એટલા માટે ભારતની અંદર સ્ત્રીને એક દેવીની કલ્પના કરવામાં આવી છે, એટલા માટે ભારતની અંદર આપણી ગૃહિણીઓ હોય એને હજાર હાથવાળી કહેવામાં આવી છે. કેમ કે માં જગદંબા હજાર હાથવાળી હતી. એ હજાર હાથવાળી માં હતી, એને બધા દેવતાઓએ સાથે મળીને એક એક શસ્ત્ર એમને આપ્યું. સતીમાં હતા ને શિવજીના પહેલા પત્ની, એમના પિતા કોણ હતા? દક્ષ, માફ કરજો, પાર્વતીજીના પિતા, હિમાલય. હિમાલયે એને સિંહની અસવારી આપી, એણે એનો સિંહ આપ્યો કે તમે આના ઉપર સવારી કરો. અને પછી માતાએ જઈને ટંકાર કર્યો કે કોણ છો તું, આવી જા મારી સાથે. એટલે શરૂઆતમાં તો મહિષાસુરને એમ હતું કે હશે કોઈક સ્ત્રી, પણ પછી માતાએ બહુ કીધું એટલે પછી આવ્યો. 9 દિવસ સુધી એમની સાથે યુદ્ધ થયું. 10મા દિવસે મહિષાસુરનો વધ થયો. એ જે 9 દિવસ યુદ્ધ થયું ને, એની યાદમાં આપણે નવરાત્રિ ઉજવીએ છીએ. 9 દિવસ અને 9 રાત યુદ્ધ ચાલ્યું હતું. 10મા દિવસે મહિષાસુરનો વધ થયો, એ દશેરા. મહિષાસુરનો વધ થયો એટલે બધા લોકો, બધા ત્રિલોકમાં બધા લોકો ઘરમાં હતા. આ બધું પૌરાણિક કથાઓ છે, એમાં આવું હોય. બધા લોકો બહાર આવ્યા અને નૃત્ય કરવા માંડ્યા. એ નૃત્ય કરવા માંડ્યા એટલે આપણે નવરાત્રિની અંદર નૃત્ય કરીએ છીએ. અને દિવાળી શેનો તહેવાર છે? પ્રકાશનો. નવરાત્રિ શક્તિનો. નવરાત્રિ શક્તિનો. શા માટે શક્તિનો તહેવાર છે નવરાત્રિ? કેમ કે માં દુર્ગાએ, માં જગદંબાએ
શક્તિથી મહિષાસુરને હણ્યો એટલા માટે. એટલે નવરાત્રિની અંદર આપણે શેની પૂજા કરીએ છીએ? અગ્નિની, દીવાની. બધા લોકો પછી વચ્ચે દીવો રાખે, કેમ કે માતાજીનું સ્વરૂપ શેમાંથી આવ્યું હતું? અગ્નિમાંથી, જ્યોતમાંથી. વચ્ચે જ્યોત રાખીને એની ફરતે નૃત્ય કરતા, એટલે ગરબો ગોળ થયો. દીવાની વચ્ચે રાખી અને પ્રદક્ષિણા કરતા કરતા નૃત્ય કરતા પણ દીવો ઠરી જતો પવનના કારણે, એટલે લોકોએ એક પાત્રની અંદર દીવાને રાખવાનું શરૂ કર્યું, એટલે દીવો બુજાય નહીં. પણ પછી ત્યાં પાછું વિજ્ઞાન આવે કે ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના પર્યાય છે. ધર્મ ન હોય તો વિજ્ઞાન ન હોય, વિજ્ઞાન ન હોય તો ધર્મ ન હોય. દીવો ઓક્સિજનના પેલાના કારણે ઠરી જતો, એટલે આવું હોઈ શકે. આ પછી આપણે તારણ કાઢેલું હોય કે ગરબો આવી રીતે, એટલે લોકો એનો ઉકેલ કરીને એમાં વચ્ચે કાણા પાડ્યા, એટલે એમને ઓક્સિજન મળી રહે અને દીવો પ્રજ્વલિત રહે. આવી રીતે આ ગરબાનું સર્જન થયું છે, જેની આપણે પૂજા કરીએ છીએ. નવરાત્રિમાં આપણે એને ઘરમાં સ્થાપન કરીએ છીએ. આટલા માટે નવરાત્રિ છે, આટલા માટે આપણે નવરાત્રિમાં ગરબા કરીએ છીએ. આ નવરાત્રિમાં નૃત્ય પણ આના કારણે છે, એમાં ગરબો આપણે એટલા માટે જ ઘરમાં પ્રગટાવીએ છીએ. દીવાની પૂજા આપણે નવરાત્રિમાં એટલા માટે કરીએ છીએ. બધા જવાબો મળી ગયા? ક્લિયર? ઓકે, બધા માર્ક મળી જશે ને પૂરેપૂરા? 100-100. રજૂ કરીએ છીએ અઠિંગારાસ. મન પંખીડા તું ઉડી જાજે મારા, મન પંખીડા તું ઉડી જાજે. મારી મહિષા
અઠિંગાનું બીજું નામ કોઈ કહી શકશે? ગોફરાસ. ગોફરાસ એ પણ અઠિંગાનું જ નામ છે. રાસ એટલે કૃષ્ણએ જે રાસ લીલા કરી એના બધા પ્રકારો. અને રાસ એટલો વૈવિધ્યસભર છે, મેં તમને પહેલાં કહ્યું એમ કે હવે તો એવું છે કે હાથમાં તમે મંજીરા લઈને કરો તો મંજીરા રાસ થઈ જાય, હાથમાં ગાગર લઈને કરો તો ગાગર રાસ થાય, હાથમાં બેડા લઈને કરો તો બેડા રાસ થાય, અને હાથમાં ઢાલ તલવાર લઈને કરો તો ઢાલ તલવાર રાસ થાય. એવી જ રીતે આ એક રાસનો પ્રકાર છે. છેલ્લી કૃતિ હવે આપ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલાં મેં કહ્યું એમ કે સીધો જ જેમને ઈશ્વરની સાથે સંબંધ છે એવા આપણા આ બંને નૃત્યો અને જગતના એકમાત્ર લોકનૃત્યો કે જેનો ડાયરેક્ટ કનેક્શન ક્લાસિકલ ડાન્સ છે એ પણ ઈશ્વરની ભક્તિ માટે થતા હોય છે. પણ શાસ્ત્રીય નૃત્યોમાં પાછા બીજા રસ પણ હોય છે. એમાં શ્રૃંગાર રસ હોય, એમાં રૌદ્ર રસ હોય, એમાં કરુણ રસ, બધા રસ હોય, નવરસ શાસ્ત્ર એમાંથી જ આવ્યા છે ને. પણ ગરબાનો તો એકમાત્ર રસ છે અને એ છે ભક્તિ રસ. રાસની અંદર પાછા શૃંગાર રસ આવે. શૃંગાર રસ અને રાસ આ બંને વાત આવે ત્યારે ફરીથી એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જો રાસ અને ગરબા સીધા જ ધર્મ સાથે સંકળાયેલા હોય તો જગતના બીજા કઈ નૃત્યો એવા પણ નથી કે જે સાહિત્યની સાથે પણ સંકળાયેલા હોય. આપણું તો બધું સાહિત્ય, ધર્મ, નૃત્ય, બધી કલાઓ એકબીજા સાથે સંકળાયેલી અને એ પાછી ગૌરવપૂર્ણ એમ કે જેનો ઇતિહાસ હોય, જેની વાતો કરવાનું મન થાય. પહેલો રાસ કોણે લખ્યો હશે, પેલો ગરબો કોણે લખ્યો હશે? કોઈકે લખ્યો હશે ને? નહીં, આજે તો હું પરીક્ષા લેવા માંડ્યો બધાને એવું છે. પેલો ગરબો લખ્યો વલ્લભભટ્ટ મેવાડોએ 14મી સદીમાં, જેમાં બહુચરના બહુ મોટા ઉપાસક હતા. એણે આનંદનો ગરબો, આનંદનો ગરબો સાંભળ્યો હોય આપણને, પણ એના લખનારનું નામ આપણને ન ખબર હોય. પૂજ્ય બાપુ છે ને, મોરારી બાપુ, યાર પ્રજ્ઞાચોરી કે કોઈની કૃતિ એમના નામ લીધા વગર રજૂ કરવી એ પ્રજ્ઞાચોરી છે. હમણાં મેં જે તમને ગરબાની વાત કરી, માટીનો ગરબો, એની અંદર કાણા, એનો રેફરન્સ મેં ડૉક્ટર શરદ વૈદ્યની ના એક પુસ્તકમાંથી લીધેલો છે. તો પેલો ગરબો લખ્યો આનંદ ભટ્ટ, વલ્લભ ભટ્ટ મેવાડોએ, આનંદનો ગરબો. અને પેલો રાસ લખ્યો એ તો આવડવું જ જોઈએ, નરસિંહ મહેતાએ રાસ લખ્યા ને પહેલાં. અચ્છા, રાસ રાસડો પણ હોય છે, ગરબો અને ગરબી પણ હોય છે, આ બંનેમાં ફેર શું છે કોઈ કહી શકશે? ગરબો કોણ રમે? બહેનો, સ્ત્રીઓ. ગરબી કોણ રમે? એ પુરુષો રમે. રાસ કોણ રમે? પુરુષો અને સ્ત્રીઓ બધા રમે, પણ રાસડો કોણ રમે? એ પાછી ફક્ત બહેનો જ રમે. તો આ સાહિત્યનો પણ આપણા નૃત્યની સાથે સંબંધ છે. ભારતના એકમાત્ર સાહિત્યની અંદર નોબેલ પારિતોષિક વિજેતા કવિ, નામ કવિવર રવીન્દ્રનાથ ટાગોર, એ બંગાળી ભાષાના હતા. એમણે એક ઋતુ ઉપરનું સરસ મજાનું વરસાદ ઉપર એક ગીત લખ્યું બંગાળી ભાષામાં, અને એનો અનુવાદ, એનું ટ્રાન્સલેશન કર્યું આપણા ગુજરાતના, જેને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયર એવું ઉપનામ આપ એવું બિરુદ આપ્યું હતું, ઝવેરચંદ મેઘાણી. એને તો ભૂલી જ ન શકાય આપણે. એ ઝવેરચંદ મેઘાણીએ કવિવર રવીન્દ્રનાથ ટેગોરની એક કવિતાનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું. ઓરિજિનલ કવિતા ફક્ત બંગાળી લોકોમાં જ જાણીતી છે, જ્યારે એનું જે ટ્રાન્સલેશન થયું એ હવે ગુજરાતીઓ, ગુજરાતથી બહારના લોકો, ભારતની બહારના લોકો બધા જાણે છે. હમણાં થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી, એની અંદર પણ એ ગીત હતું. કયું છે યાદ જ હોય ને, હવે એ યાદ ન હોય તો ગુજરાતી ન હોય. મારું મન મોરબની થનગાટ કરે. અમારી છેલ્લી કૃતિ જે છે એક દાંડિયા રાસ, રાસનો એક પ્રકાર. મારું મન મોરબની થનગાટ કરે અને તમારું મન પણ મોરબની થનગાટ કરે.
अनन्य काज धरती दता Thank you.
परे चकमचूर बेऊर पर पचरंगी बदल पल बुड़ करियन सुकोण बेली करियन सुकोण उभेल रे करियन सुकोण उभेल रे तेरे अंजवास नवेश विखरल लट खड़ मेल परे ए मोर बनी थन गट मारू मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे समाई रही एन गागर निरतनाई रही एन घेर जवा दरकार नहीं एन घेर जवा दरकार नहीं मुखमल फूल निकू पड़ चाहती कौन तीजा के रुझान धरे पानी हारी नवे शणगार नदी करे चिर गंभीर विचार करे थैंक यू सो मच पूज्य बापूए ज गोंडलनी कथा में एक बात करी थी कि आपड़ा भारत ना एक प्रखर विचारक था विनोबा भावे ए एक वक्त कोई पेली केरी ना बगीचा में गया था आंबा ना केरी ना बगीचा में एमनी साथे के कोई पांच सात आठ वनस्पति शास्त्रीओ हता एटले ए लोकोए कह्युं के વિનોબાજીને કે તમે ગુરુદેવ અહીંયા બેસો અમે લોકો વાડીમાં ચક્કર મારીને આવીએ એટલે અડધી પોણી એક કલાક સુધી એ લોકો વાડીમાં ચક્કર મારવા ગયા અને પછી પાછા આવીને વિનોબાજીને કહે કે આ આખા બગીચાની અંદર અમે જાત જાતની કેરીઓનો અભ્યાસ કરી લીધો જાત જાતને આમાં આંબા છે આ કેરી આ છે આ કેરી આ છે આ કેરી આ છે આના ફાયદા આવા છે આનો આનો રસ આવો છે આનો આની મીઠાશ આવી છે એટલે વિનોબાજીએ એને જવાબ આપ્યો કે એ બધું તમે કરો મેં તો અહીંયા બેસીને કેરી ખાઈ લીધી મેં એનો સ્વાદ માણી લીધો એટલે આ હું જે કામ કરતો હતો ને અહીંયા ઊભા ઊભા એ બધા પહેલાં વનસ્પતિ શાસ્ત્રીઓ જેવા હતા જે ઓરિજિનલ રસ ગરબાનો છે ને એ આ બધા સાચી મીઠાશ ગરબા રમવામાં છે નહીતર સતત એક એક દોઢ દોઢ કલાક સુધી ગરબા આપણે અત્યારે તો હવે પેલા વોટ્સએપની અંદર જોક પણ કે નવરાત્રિમાં કોઈ દિવસ બહેનોને થાક લાગે નહીં પછી નવરાત્રિ જાય પછી ધૂ કચરા કરવાના હોય તો પછી પગ દુખે ને કમર દુખે પણ ખરેખર ગરબો એવી જ વસ્તુ છે રાસ એવી જ વસ્તુ છે કે જેમાં થાક લાગતો જ નથી એટલે જે દૈવી છે આ અમારું ગ્રુપ છે અમે ગોંડલથી ગ્રુપ ચલાવીએ છીએ સપ્તક ફોક ડાન્સ અમારું ગ્રુપનું નામ છે 27 વર્ષથી મારા ક્લાસ ચાલુ છે હું પોતે 30-32 વર્ષથી ગરબા રમું છું હવે ગરબા રમવાનું મૂકી દીધું કેમકે હવે 50મું બેઠું તોય હજી આ બધી પ્રવૃત્તિઓ ચાલુ છે બધા છોકરાઓ તમને નાના નાના લાગતા હશે પણ બધા એક્સપિરિયન્સ્ડ છે
અમારું આ ગ્રુપ છે એ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય સાથે એફિલિયેટેડ છે, વિદેશ મંત્રાલય સાથે એફિલિયેટેડ છે. અમે 5 વખત ભારત સરકારના આમંત્રણ ઉપર અલગ અલગ 16 દેશોની અંદર રાસ ગરબાનું મંચન કરેલું છે. એમાંથી 2 વખત ભારત સરકારે અમને ડિપ્લોમેટિક પાસપોર્ટ એટલે વ્હાઇટ પાસપોર્ટ ઉપર પણ મોકલેલા છે. અને અમે લોકોએ લગભગ અત્યાર મારી પાસે મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર લગભગ 70,000 કરતાં વધારે ગરબાના સ્ટુડન્ટ્સ તૈયાર થયા છે. અમે લોકોએ 700 કરતાં વધારે એટલે એની અંદર એબ્રોડના બધા એબ્રોડના પણ 50-એક જેટલા શોઝ આવી જાય, 700 કરતાં વધારે સ્ટેજ શોઝ કરેલા છે. ઇન્ટરનેશનલ જજિંગ અમે રાસ ગરબાનું કરીએ છીએ. મારા ક્લાસીસમાંથી અઢળક હવે સિનિયર ખેલૈયાઓ હોય જજિંગ કરવા જાય છે, ઇન્ટરનેશનલ જજિંગ કરવા પણ જાય છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ આવી કરીએ છીએ. અને ખાસ તો બસ છેલ્લી વસ્તુ કે અમે બધા રાસ ગરબા રમીએ છીએ, જેના કારણે અમે બધા છીએ. આમાં આ તમને દેખાતી હશે, આમ તમને નાની લાગતી હશે, પણ 3 વર્ષથી નવરાત્રિમાં પાર્ટી પ્લોટના ગરબા પણ કરે છે અને 3 વર્ષથી 1-1 લાખનું બાઇક જીતે છે. એટલે આ બધા એવા એક્સપિરિયન્સ્ડ ખેલૈયાઓ છે જે તમે જોયું હશે કે સતત કર્યા કરે છે. આ અમારું ગ્રુપ છે, 70 થી 100 જેટલા મેમ્બર્સ છે અમારા ગ્રુપમાં અને બધા આખું વર્ષ અમે ગરબા. તમારા આપણા બાકી બધા માટે નવરાત્રિ 10-15 દિવસ હોય છે, અમારા માટે આખું વર્ષ નવરાત્રિ ચાલુ હોય છે. આપણે હવે આ કાર્યક્રમ એવો છે કે કર્ણાવતી લોકમંથન અને ગુજરાત ટુરિઝમ આ બંનેને સાથે મળીને આ જે કાર્યક્રમ કર્યો છે એમાં અમને જે આમંત્રણ આપ્યું આ મંચન કરવાનું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને હવે પછીનો કાર્યક્રમ એ છે કે 15-20 મિનિટ સુધી આપણે બધાએ સાથે મળીને અહીંયા નીચે સ્ટેજ ઉપર છૂટ નથી એટલે નીચે, તો જે લોકોને રસ હોય એ લોકો અહીંયા આવી જાઓ અને આપણે બધા સાથે એમાં પછી હવે તમને જે ગરબા આવડતા હશે તે ચાલશે. થેન્ક યુ. આપણે જી આપણે સૌને ગરબાની સુંદર પ્રસ્તુતિ કરી તો એમનો આભાર આપણે માનવો જ ઘટે. ગરબાની સમજણ સાથે આપણને અમદાવાદના પાર્ટી પ્લોટના ગરબાનું એક કલ્ચરથી અલગ પ્રકારના ગરબાની પ્રસ્તુતિ કરી તે બદલ શ્રી ચેતનભાઈ જેઠવા અને તેમની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સૌ તાળીઓથી તેમને વધાવીએ. હવે ભારતીય વિચાર મંચના કાર્યકર્તા શ્રી કિરણસિંહજી રાજપૂતને વિનંતી કરું કે તેઓ આવો અને ચેતનભાઈ જેઠવા અને તેમના ગ્રુપનું મોમેન્ટો આપી અભિવાદન કરે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ તમને અમને નવા પ્રકારના ગરબાથી અવગત કરાવવા બદલ. સાથે જ ખૂબ ખૂબ આભાર કિરણસિંહજી. ભારતીય વિચાર મંચ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટુરિઝમ, લોકમંથન દ્વારા આયોજિત કર્ણાવતી લોકમંથન 2024નું સાંસ્કૃતિક પહેલુંનું વિધિવત રીતે સમાપનની હું જાહેરાત કરું છું. સાથે આપ સૌને વિનંતી કે ગુજરાતી લોકવાનગીઓનો અનેરો આનંદ લેવા બહાર સ્ટોલની વ્યવસ્થા કરેલ છે તો તેમાં જઈને આપણે સૌ આનંદ લઈએ. સાથે હું નીચે બેઠો હતો ગરબાની પ્રસ્તુતિ વખતે, તો તે વખતે ઘણા લોકોએ કીધું કે ગરબા જોયા ખરા પણ હવે રમવાની ઈચ્છા છે, એટલે હું વિનંતી કરીશ ચેતનભાઈને કે થોડો સમય માટે અમને બધા જને આપનો લાભ આપો, ગરબા સાથે રમીએ.